डिजिटल इंडियानी वात करे छे त्यारे कड़ोदा नगरपालिका खाते खेडूतोने नकलो माटे आजुबाजुना गामो पर आत्म नहीं परंतु मात्र निर्भर रहेवू पड़तू होय तेवू लागी रह्युं छे। સુરતના કડોદરા નગર ખાતે નવા બનેલા સેવા સદન ખાતે સુવિધાઓને નામે મીંડું હોય તેવા પ્રકારના ગંભીર આરોપ કોંગ્રેસ અગ્રણીએ તેમજ કડોદરા નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યા છે। કડોદરા નગર ખાતે રહેલા ખેડૂતોને 7-12 તથા 8A ની નકલ માટે આજુબાજુના ગામોમાં જવું પડતું હોય છે। જે આપનું નામ? જિગ્નેશભાઈ મોડી। જિગ્નેશભાઈ શું છે 7 અને 8 12? 7 અને 8 12 આપણા આ કડોદરા નગરપાલિકાનો વિસ્તાર કહેવાય, વિસ્તાર એટલે બહુ મોટો વિસ્તાર કહેવાય। આજે છેલ્લા 2 વર્ષથી 7 12 અને 8 નગરપાલિકામાં કરવામાં આવતી નથી। અહીંના ખેડૂતો અને એક સામાન્ય વર્ગ એટલો હેરાન પરેશાન થાય છે, કારણ કે એક આપણે 7 12 અને 8 કરાવવા માટે આપણે વરેલી જવું પડે છે, જોડવા જવું પડે છે, ચલથાણ જવું પડે છે। આ માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને, આપણે પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબને અને માનનીય કલેક્ટર શ્રી ધવલભાઈ પટેલ સાહેબને લેખિતમાં ફરિયાદ કરી છે અને આજે ટેલિફોનિક વાતચીત પણ મેં સીઆર પાટીલ સાહેબે કરી છે અને સીઆર પાટીલ સાહેબે મને ચોખ્ખું આજે કીધું છે કે હું આના માટે હું ચોક્કસ તમારા માટે હું આ કામ કરીશ અને મને ખાતરી આપી છે। આના માટે સત્તા પક્ષના લોકોએ કોઈ વખત આપે આપી હતી રજૂઆત? હવે એ માટે મને બહુ માહિતી નથી, પરંતુ એ લોકોએ આને માટે રજૂઆત આપવી જોઈએ, નહીં આપવી હોય તો આપવી જોઈએ, કદાચ આપી નહીં જશે, કારણ કે આજે 2 વર્ષથી જો નકલ નહીં નીકળતી હોય તો એના માટે આજે ખરેખર ગુજરાતમાં બી એ લોકોની સત્તા જ બેઠી છે, ભાજપની સત્તા બેઠી છે, ને જો એ લોકોએ રજૂઆત કરી હોય તો તાત્કાલિક ધોરણે ચાલુ થઈ જાય એમાં કોઈ ખાતરી બે મત નથી, એટલે એ લોકોએ કોઈ રજૂઆત કરી જ નહીં હશે એની હું સંપૂર્ણ ખાતરી આપું છું। પ્રાથમિક સુવિધાથી હંમેશા નગરપાલિકા ઘેરાયેલું જ છે, કોઈ સુવિધા મળતી જ નથી। એમ તો જોવા જઈએ તો આધાર કાર્ડની બી સુવિધા હોવી જોઈએ, કે આજે એક સામાન્ય આધાર કાર્ડ માટે પણ માણસે આજે પલસાણા સુધી ધક્કા ખાવા પડે છે, આજુબાજુના વિસ્તારમાં ધક્કા ખાવા પડે છે। પછી પ્રાથમિક સુવિધા કે ગટર લાઇટ પાણી એ તો આજે એક સામાન્ય વસ્તુ કહેવાય, તેના માટે પણ વલખામાં આવે છે એક સામાન્ય માણસ, એટલે આ બધી સુવિધા માટે ખરેખર એક નગરપાલિકાના નામે કલંક જ છે, એના માટે ખરેખર સરકારે વિચારવું જોઈએ અને તાકીદે આ માટે પગલાં લેવા જોઈએ અને લોકોને એક સામાન્ય નાગરિકને આના માટે ન્યાય મળવો જોઈએ, કારણ કે હું કાયમના માટે એક પ્રાથમિક સુવિધા માટે હું લડતો આવ્યો છું, પછી એ લાઇટ હોય, બસ હોય, કે પાણીની સમસ્યા હોય, કે ગટરની સમસ્યા હોય, કે ગરીબોની સમસ્યા હોય, કે પછી આ રોડની સમસ્યા હોય, કે હાઇવેની સમસ્યા હોય, અને હું એ લોકોના રિઝલ્ટ લાવું જ છું અને મારી એક વિશેષતા એ છે કે હું કોઈ પણ કામ હાથમાં લઉં છું એને પૂરું કરું છું, એટલે અહીંની નાગરિક મને ખરેખર માને છે અને હું એમ કહું છું કે ખરેખર તમારે જ્યારે પણ કામ હોય ત્યારે આ જિગ્નેશભાઈ મોડીના દરવાજા ખુલ્લા છે। નગરપાલિકા તો એમ કહે કે અમે ઘણો વિકાસ કરીએ છીએ, 110 કરોડનો અંડરપાસ બનાવીએ લોકોની સુવિધા માટે। આજે મારે ખરેખર અંડરપાસ વિશે બહુ તમને વાત નહીં કરવી જોઈએ, પણ અંડરપાસ માટે આ વેપારી લોકોએ જે ઝુંબેશ ચલાવી છે અને અંડરપાસ એ ખરેખર કડોદરાને નુકસાન કરતા જ છે, પરંતુ હજુ અમે એ ફિલ્ડમાં આવ્યા નથી, પણ જ્યારે પણ વેપારીઓને મારી જરૂર પડશે, હજુ અમને કંઈ જણાવ્યું નથી, ને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું એ લોકો સાથે ઊભો રહીશ, એમાં કોઈ બે મત નથી। ખેડૂતોને ડગલેને પગલે નકલોની જરૂર પડતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને સામાજિક આગેવાન તેમજ કોંગ્રેસ અગ્રણી જિગ્નેશભાઈ મોદી દ્વારા કડોદરા નગર વહીવટીતંત્રએ રજૂઆત કરવામાં આવી હતી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે તેમણે ભાજપના નવનિયુક્ત ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ ટેલિફોનિક વાત કરીને સમસ્યાથી વાકેફ કર્યા હતા। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।